કોણ કોણ આપના પરિવારમાંથી ગુમાવ્યા હતા અને આજે જ્યારે સજા મળી છે ત્યારે શું કહીશું આ સજા વિશે મારા પરિવારમાંથી ડૉક્ટર પેરક ઓર્થોપેડિક સર્જન હતો તેની પુત્ર વધુ કિંજલ શાહ અને મારે આવનાર બાળકને મેં ગુમાવ્યા છીએ અને જે ફાંસીની સજા આજે ચુકાદો આવ્યો છે એમાં અડત્રીસ જણને ફાંસીની સજા મળી છે અગિયાર જને ઝનમરની ફાંસીની સજા મળી છે જે અગિયાર જને ઝનટની ફાંસી મળી છે એમાં પણ નામદાર કોર્ટ ફરીથી પોતાની ફેરવિચારણા કરીને બાકીના અગિયારને પણ ફાંસીની સજા આપે એવું મારું અંગત પણ એક ખાસ માનવું છે જે પ્રમાણે ગુજરાત પોલીસે પણ તપાસ કરી હતી અને જ્યારે આ આરોપીઓ જે છે તે છેક ફાંસીની સજા સુધી પહોંચી શક્યા છે શું કહેશો તો ગુજરાતના પોલીસને દાદ આપવી જોઈએ સેલ્યુટ કરવી જોઈએ કે એમણે આવી રીતે ગુનેગારોને શોધી કાઢ્યા અને જો એમણે નાન શોધ્યા હોત તો આતંકવાદીઓ ક્યાં રખડતા હોત આ પકડે જ એમને સજા થઈ માટે પોલીસ ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્મેન્ટની અને કેન્દ્રને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું રમેશભાઈએ પોતાના પુત્ર અને પુત્ર પણ ગુમાવ્યા હતા અમદાવાદના બ્લાસ્ટમાં જ્યારે પુત્રવધુ જે છે તે પણ સગર્ભા હતી એટલે કે પોતાના પરિવારની અંદર એક કિલ્લોલ કરતું બાળક પણ આવે તેવું સપનું જોઈ રહ્યા હતા પરંતુ એ પહેલાં જ આ અમદાવાદના બ્લાસ્ટ તેમના પરિવારને જાણે કે એક મોટું નુકસાન પહોંચાડી ગયો હતો અને જે એટલા માટે જ પોતાના હૃદયમાં આજે પણ આ વાતની પીડા જે છે તે દેખાઈ રહી છે અવનીશ ગોસ્વામી ટીવી નાઇન મોડાસા